રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પ્રાણીઓ ગામ સુધી પહોંચી ગયાની ઘટનાઓ સામે આવી. જો તમે રસ્તો પસાર કરી રહ્યા હોય અને રસ્તાની વચ્ચોવચ ઉભેલો આ ખૂનખાર દીપડો મળી જાય તો આવી જ ઘટના બની અરવલ્લીના મોડાસામાં. અહીંના પહાડપુર ચોપડા રોડ પર ખૂનખાર દીપડો દેખાયો. વહેલી સવાર દરમિયાન વાહન ચાલક પસાર થઈ રહ્યા હતા, એ દરમિયાન રસ્તા વચ્ચે જ દીપડાએ દેખા દીધી. જાહેર માર્ગ પર દીપડો દેખાતા વાહન ચાલકે દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. સંસ્કારી નગરી વડોદરામાં મગરબાદ સોસાયટીમાં માછલી ફરતી જોવા મળી. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મોટી માછલી રસ્તા પર ભરેલા પાણીમાં તરતી જોવા મળી હતી. શહેરના ડભોઈ રોડ દત્તનગરની સોસાયટી પાસે ભરાયેલા પાણીમાં મોટી માછલી તરતી જોવા મળતા આસપાસના લોકોમાં કૌતુક જાગ્યું હતું. આ માછલીને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો ટોળી વળ્યા, તો કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં પણ કેદ કરી હતી. 20 લાખ નું બિલ આવ્યું. તમારા ઘરનું લાઇટ બિલ 20 લાખ બાકી છે તેવો મેસેજ આવે તો તમારી હાલત શું થાય? નવસારીના બિલીમોરા શહેરમાં રહેતા સામાન્ય પરિવાર સાથે કંઈક આવું જ બન્યું. 20 લાખ રૂપિયાનું લાઇટ બિલ જોઈને તેમના પર વીજળી પડી. લાઇટ બિલના દરમાં વધારો થાય એ માની શકાય, પરંતુ લાઇટ બિલ જ લાખોમાં આવે એ કેવી રીતે માનવું? વીજ કંપની DGVSL ની એક ભૂલને કારણે સામાન્ય પરિવારને 440 વોલ્ટનો ઝટકો લાગ્યો. શહેરના ખાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ પટેલને રેગ્યુલર બિલ કરતા 1000 ગણું લાઇટ બિલ વીજ કંપનીએ પધરાવી દીધું. માત્ર 2 મહિનાનું 20 લાખ રૂપિયા વીજ બિલ જોઈને ઘર માલિકના હાજા ગગડી ગયા. ઘરમાં 4 પંખા, 1 TV, 1 ફ્રીજ, 8 ટ્યુબલાઇટ અને 1 પાણીની મોટર છે, છતાં પણ આટલું બિલ કેમ આવ્યું? 20 લાખ રૂપિયાના બિલ બાબતે ઘર માલિકે DGVSL નો સંપર્ક સાધ્યો તો રજા હોવાથી સોમવારે અરજી આપજો, પછી અમે જોઈશું તેવો ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યો. લાખોનું બિલ આપીને વીજ કંપનીએ આ પરિવારની ઊંઘ હરામ કરી નાખી છે. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો. સાહેબે સ્કૂલમાં ભણાવવા માટે પણ માણસ રાખ્યો. આ 4 દ્રશ્યો રાજ્યના શિક્ષણ ધામમાં ચાલતા લોલમ લોલની ચાડી ખાય છે. ક્યાંક ડમી શિક્ષકો ભણાવી રહ્યા છે, તો ક્યાંક શિક્ષકો વિદેશમાં ઘૂમી રહ્યા છે. કેટલાક શિક્ષકોની નોકરી ચાલુ છે અને તેઓ વિદેશમાં ભ્રમણ કરી રહ્યા હોવાની ઘટનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. અંબાજીની ઘટના બાદ કપડવંજમાં બહાર આવી શિક્ષકની લાલિયાવાડી. કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં બનેલી આ ઘટના ચોંકાવનારી છે. શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા ગેરહાજર અને તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ. સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશીષ પટેલે અન્ય વ્યક્તિને પોતાના સ્થાને રાખીને ગયા હતા. આશ્ચર્યની વાત એ હતી કે 80,000 નો પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતો હોવાનું સામે આવ્યું. જોકે કેમેરાને જોઈને વિજયભાઈના હોશ ઉડી ગયા. પોતાની પોલ ખોલી જતા નકલી શિક્ષક વિજયભાઈએ ચાલતી પકડી. વારંવાર પત્રકારે તેમને સવાલ કર્યા તો તેમણે કહ્યું કે હું તો કામથી આવ્યો હતો. તમે કેમ ભણાવવા આવો છો? ઓ વિજયભાઈ, વિજયભાઈ તમે કેમ અહીં આવો છો ભણાવવા? હું તો ખાલી આવ્યો કામ હતું. હે? કામ હતું. શું કામ હતું? કેમ આવ્યા હતા એમ કહો. તમને પૈસા આપે છે ભણાવવા માટે અહીં આવવાના? તો જોકે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે. સવાલ એ છે કે અન્ય એક શિક્ષક તે જુએ છે, છતાં મોઢામાંથી કશું કહેતા નથી, એટલે તેમની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોઈ શકે છે. આ તરફ કચ્છમાં પણ ઈચ્છાધારી શિક્ષિકાની ઘટના સામે આવી. મન ફાવે ત્યારે શાળામાં આવવાનું અને મન ફાવે ત્યારે ગેરહાજર રહેવાનું. કચ્છ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો. શિરવા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા 3 વર્ષથી સતત અનિયમિત તેમજ ગેરહાજર રહે છે. નીતા ડી પટેલ નામની શિક્ષિકા ઈચ્છા થાય ત્યારે આવે અને ઈચ્છા થાય ત્યારે ચાલી જાય. તેના કારણે બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. શિક્ષિકાની મનમાનીને લઈને અનેક વાલીઓએ રજૂઆત કરી, છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. શિક્ષિકાની ગેરહાજરી અંગે ઉચ્ચ શિક્ષણ અધિકારી સુધી વાલીઓએ લેખિતમાં રજૂઆત કરી છે. એક તરફ કચ્છમાં શાળામાં શિક્ષકોની ઘટ છે, તો બીજી તરફ શિક્ષક વર્ષોથી સ્કૂલે જ નથી આવતા. શિક્ષિત ગુજરાત દીક્ષિત ગુજરાતની માત્ર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે. શિક્ષકોને લઈને બનાસકાંઠા અને મહેસાણામાં પણ ચોંકાવનારી ઘટનાઓ બની છે. શિક્ષણ વિભાગમાં ચાલતા પોલમ પોલ અને લાલિયાવાડીનો કિસ્સો બનાસકાંઠામાં પણ બન્યો. બનાસકાંઠાના વાવની એક શાળામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનો ખુલાસો થયો. આ શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાનું જાણવા મળ્યું. વાવના ઉચપામાં 2 વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનું ખુલ્યું છે. દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાની માહિતી સામે આવી. 10 નવેમ્બર 2022 થી આ શિક્ષક દર્શનના સ્કૂલમાં દર્શન નથી થયા. 2 વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ પણ છે. આ તરફ મહેસાણામાં પણ કડીની એક શાળાના શિક્ષક વિદેશ પ્રવાસે હોવાનું સામે આવ્યું. કડીની રણછોડપુરા શાળાની શિક્ષિકા ઓગસ્ટ 2023 થી હાજર નથી થયા. શિક્ષિકા કવિતા દાસ વિદેશમાં હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત જિલ્લામાં અન્ય 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો ઘટસ્ફોટ થયો. કડી, જોટાણા, બીજાપુર, મહેસાણામાં પણ શિક્ષકો ગેરહાજર છે.
ભાજપની હર ઘર તિરંગા યાત્રાનો દિગ્ગજોના હસ્તે પ્રારંભ, રાજકોટમાં વિશાળ યાત્રા નીકળી. ભાજપનું આજથી હર ઘર તિરંગા યાત્રા અભિયાન શરૂ થયું. રાજકોટના બહુમાળી ભવન ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. બહુમાળી ભવનથી જ્યુબિલી સુધી ભવ્ય તિરંગા યાત્રા નીકળી. આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નેતા જેપી નડ્ડા, ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી, સાંસદો, કોર્પોરેટર તેમજ અન્ય શહેરીજનોની ઉપસ્થિતિ જોવા મળી. ભાજપના નેતા રાષ્ટ્રધ્વજ સાથે 3 કિલોમીટર પદયાત્રા કરી હતી. બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી. આ સાથે જ આ યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, વેપારીઓ, નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા પ્રત્યે આદર જાગે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું. આજે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાઈ અને આવતીકાલે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે. નર્મદામાં મૃતક યુવકના પરિવારજનોને નેતાઓએ સાંત્વના આપી, મનસુખ વસાવાએ વિપક્ષ પર પ્રહાર કર્યા. કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકોને માર મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે. બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે, ત્યારે રાજ્ય કક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને મળી સાંત્વના પાઠવી, ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટંટ કરે છે, ઘટનાને લઈ રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા. ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 3 દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસે 2 સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવકોને ઢોરમાર મારતા તેઓના કરુણ મોત નિપજ્યા હતા, જેમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને મૃતકના પરિવારને 8 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે. તહેવારો શરૂ થતા જ ફ્રૂટના ભાવમાં ભડકો, ભાવમાં 85-60% વધારો. શ્રાવણ માસની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ફૂલથી લઈ ફ્રૂટના ભાવમાં ભડકો થયો. સામાન્ય દિવસો કરતા શ્રાવણમાં ફ્રૂટની માંગ વધારે રહે છે, ત્યારે માંગમાં વધારો થતા ફ્રૂટના ભાવમાં 50-60% વધારો જોવા મળ્યો. એક તરફ ફ્રૂટની માંગ વધી છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાંથી આવતા ફ્રૂટની આવક પણ ઘટી છે, ત્યારે અમદાવાદમાં રિટેલ માર્કેટમાં ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા. ગ્રાહકોનું કહેવું છે કે શ્રાવણ માસમાં ફ્રૂટના ભાવ ઓછા હોવા જોઈએ, જેથી દરેક લોકો ઉપવાસમાં ફ્રૂટ લઈ શકે. આ તરફ મહેસાણા માર્કેટ યાર્ડમાં હાલમાં કેળા સહિતના ભાવમાં વધારો જોવા મળ્યો. કેળાના ભાવમાં 20 રૂપિયાથી 30 રૂપિયા સુધીના ભાવ વધ્યા. સફરજન કે જે 100 રૂપિયા કિલોમાં વેચાતા હતા તેના 150-200 રૂપિયા થઈ ગયા. નાસપતિના 30 રૂપિયાની જગ્યાએ 40 રૂપિયામાં વેચાતી થઈ ગઈ. જો આગામી દિવસોમાં વરસાદ વિરામ લે તો ભાવ ઘટશે. સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી, મુખ્યમંત્રી પણ હાજર રહ્યા. એશિયાટિક લાયનનું ઘર એટલે ગુજરાતનું ગીરનું જંગલ. જૂનાગઢ ગીર પંથક દાલામથા સિંહોથી ઓળખાય છે, ત્યારે આજે સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સિંહ દિવસ ઉજવાયો. કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલને ગાર્ડ ઓફ ઓનર અપાયો. મુખ્યમંત્રીએ સિંહ પ્રદર્શની પણ નિહાળી. સિંહ દિવસ નિમિત્તે આયોજિત રેલીને સીએમએ પ્રસ્થાન કરાવ્યું. જિલ્લાના તમામ શહેરો અને શાળાઓમાં બાળકો દ્વારા સિંહના માસ્ક પહેરી લોકોને સિંહ પ્રત્યે જાગૃત કરાયા. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, વેરાવળ, ગીર ગઢડા, સાસણ સહિત સંઘ પ્રદેશ દીવમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ સંખ્યામાં રેલી કાઢી સિંહના માસ્ક પહેરી સિંહ અમારો રાજા છે સહિતના સૂત્રો બોલી શહેરના રાજમાર્ગો પર ફર્યા હતા. આ ઉપરાંત રાજ્યના 10 જિલ્લાની 30 તાલુકાની 8,000 ખાનગી તેમજ સરકારી શાળાઓ અને કોલેજોમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રેક્ટરની ટ્રોલી પાસે સિંહણે ફરમાવ્યો આરામ, અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ. આજે વિશ્વ સિંહ દિવસ છે. ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજની લટારની ઘટનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ છે, ત્યારે એક અનોખા દ્રશ્યો કોડીનારના ગ્રામ્ય પંથકમાં જોવા મળ્યા હતા. એક સિંહણ ટ્રેક્ટરની ટ્રોલી પાછળ રહેલા નવા બની રહેલા મકાનની દિવાલ પર આરામ ફરમાવતી જોવા મળી હતી. કોડીનારના છાછર ગોવિંદપુરા ભંડારીયા ગામના આ દ્રશ્યો છે, જેમાં રીમઝીમ વરસાદ વચ્ચે નવા બની રહેલા મકાન પાસે સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા, જ્યાં સિંહણે નવા ઘરની દિવાલ પર આરામ ફરમાવ્યો હતો તો સિંહે ટ્રોલી પાસે આરામ ફરમાવ્યો હતો. આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અનોખા નજારાને પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો હતો. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ અને સિંહણ પોતાની મસ્તીમાં આરામ ફરમાવી રહ્યા છે.